અક્ષર શિક્ષણ એક સંકુલની ઓનલાઈન એજ્યુકેશન ચેનલમાં આપનું સ્વાગત છે. આજે આપણે ધોરણ 7 વિષય છે સમાજ, એમાં છે ચેપ્ટર નંબર 9 કે પૃથ્વીની આંતરિક રચના અને ભૂમિ સ્વરૂપો. તો આપણે આજે કે જે પૃથ્વીની અંદરની જે રચના અને એના ભૂમિ સ્વરૂપો કેવા પ્રકારના છે એના વિશે આપણે અભ્યાસ કરવાનો છે. આપણે આજે આટલા પોઈન્ટ જોવાના છે કે પૃથ્વીનો આંતરિક ભાગ કે ભૂગર્ભ, ખડકો અને ખનિજ, ભૂમિ સ્વરૂપોનું નિર્માણ, મુખ્ય ભૂમિ સ્વરૂપો, નદીનું કાર્ય, સમુદ્ર મોજાનું કાર્ય, હિમનદીનું કાર્ય અને પવનનું કાર્ય. તો આપણે પાંચમાં આગળ જોઈએ કે આપણી પૃથ્વી એક એવો ગ્રહ છે કે જેના ઉપર વિકસિત જીવન જોવા મળે છે. હવે આપણી પૃથ્વી એક જ એવો ગ્રહ છે કે જેના ઉપર જીવન સૃષ્ટિ છે એ આપણને જોવા મળે છે. અન્ય અવકાશી પિંડોની જેમ પૃથ્વીનો આકાર પણ ગોળાકાર છે. હવે અન્ય જે અવકાશી પિંડો આવેલા છે એની જેમ જ પૃથ્વીનો આકાર છે કેવો છે, તો કે ગોળાકાર છે. તેમાં અંદર અને બહાર સતત પરિવર્તન થતું રહે છે. શું આપણે એવું વિચાર્યું છે કે પૃથ્વીના આંતરિક ભાગમાં શું હશે? હવે જે તેના અંદર અને જે બહાર છે આપણે એમાં સતત આપણને પરિવર્તન છે એ આપણને જોવા મળે છે. કે આપણે એવું વિચારીએ છીએ કે જે પૃથ્વીનો અંદરનો જે ભાગ છે એમાં શું હશે, પૃથ્વી કેવા પદાર્થોની બનેલી હશે. હવે આપણે એમાં જોઈએ કે પૃથ્વીનો આંતરિક ભાગ કે ભૂગર્ભ, કે પૃથ્વી એ ડુંગળીની માફક એક ઉપર એક સ્તરથી ગોઠવાયેલ અનેક સ્તરોથી બનેલ છે. હવે પૃથ્વી છે એ કેવી છે, તો કે જે ડુંગળીમાં એક પછી એક જે સ્તર હોય છે એની જેમ એક સ્તરથી ગોઠવાયેલ અનેક સ્તરોથી તે બનેલી છે. પૃથ્વી સપાટીના સૌથી ઉપલા સ્તરને ભૂ કવચ કહે છે. હવે પૃથ્વી સપાટી છે ને સૌથી જે ઉપરનો ભાગ છે એને આપણે ભૂ કવચ કહીએ છીએ. આ સૌથી પાતળું સ્તર હોય છે. હવે કેવું સ્તર છે કે સૌથી પાતળું સ્તર એ હોય છે. એ ભૂમિખંડ પર આશરે 35 કિલોમીટર સુધી હોય છે. હવે ભૂમિખંડ છે ત્યાંથી એ આશરે કેટલા કિલોમીટર, તો કે 35 કિલોમીટર સુધી છે વિસ્તરાયેલું હોય છે. ભૂમિખંડની સપાટી ખાસ કરી અને સિલિકા અને એલ્યુમિનિયા જેવી ખનિજોથી બનેલ છે. હવે ભૂમિખંડ છે તો એની સપાટી છે એ કેવી છે, તો કે ખાસ કરી અને સિલિકા અને એલ્યુમિનિયા જેવી જે ખનિજો છે એનાથી બનેલી છે. તેથી તેને સિયાલ એટલે કે સી એટલે કે સિલિકા તથા એલ એટલે કે એલ્યુમિનિયા એને કહેવામાં આવે છે. મહાસાગરનું કવચ મુખ્યત્વે સિલિકા અને મેગ્નેશિયમનું બનેલ છે. હવે મહાસાગર છે તો એનું કવચ જે છે એ મુખ્યત્વે શેનું બનેલું છે, તો કે સિલિકા અને મેગ્નેશિયમ છે એનું બનેલો છે. તેથી તેને સીમા તથા મા એટલે કે મેગ્નેશિયમ કહેવામાં આવે છે. હવે છે કે આ કવચની બરાબર નીચે મેન્ટલ હોય છે જે આશરે 2900 કિલોમીટરની ઊંડાઈ સુધી ફેલાયેલ છે. હવે આ જે કવચ છે એ કેવું હોય છે, તો કે મેન્ટલ હોય છે. જ્યારે 2900 કિલોમીટર ઊંડાઈ સુધી એ ફેલાયેલું હોય છે. પૃથ્વીનું સૌથી આંતરિક સ્તર ભૂગર્ભ છે. હવે પૃથ્વીનું જે સૌથી આંતરિક સ્તર છે તો શું છે એ, તો કે ભૂગર્ભ છે. જેની ત્રિજ્યા આશરે 3500 કિલોમીટર જેટલી છે. તેની ત્રિજ્યા કેટલી છે, તો કે 3500 કિલોમીટર જેટલી છે. જે ખાસ કરી અને નિકળ અને ફેરસનું બનેલું છે એટલે કે લોખંડનું બનેલું છે. કેન્દ્રીય ભૂગર્ભમાં તાપમાન, દબાણ અને પદાર્થોની ઘનતા છે એ ખૂબ જ વધુ હોય છે. તો કે કેન્દ્રીય ભૂગર્ભ છે તેનું તાપમાન, દબાણ અને પદાર્થોની જે ઘનતા છે એ કેવી હોય છે, તો કે ખૂબ જ વધારે હોય છે. પછી છે ખડકો અને ખનિજ. તો કે ખડકના પ્રકાર પોતાના ગુણ, કદના કણના કદ અને તેની નિર્માણ પ્રક્રિયાના આધારે અલગ અલગ હોય છે. હવે જે ખડક છે એનો પ્રકાર કઈ રીતે હોય છે, તો કે પોતાના ગુણ, કણના કદ અને તેની નિર્માણ જે પ્રક્રિયા છે એના આધારે પાડવામાં આવે છે. નિર્માણ પ્રક્રિયાની દ્રષ્ટિએ ખડકોના જે કેટલા છે વિભાગ, તો કે 3 વિભાગ છે. એમાં પહેલું છે કે અગ્નિકૃત ખડકો. તો કે ગરમ મેદમાં ઠંડો થઈ નક્કર થઈ જાય છે આ પ્રકારે બનેલ ખડકને અગ્નિકૃત ખડક કહે છે. હવે જે ગરમ મેદમાં છે એ ઠંડો થઈ કેવો થઈ જાય, તો કે નક્કર થઈ જાય છે. અને આ જે પ્રકારે બનેલ ખડક છે તેને અગ્નિકૃત ખડક કહીએ છીએ. અગ્નિકૃત ખડકો છે એ 2 પ્રકારના હોય છે, આંતરિક ખડક અને બાહ્ય ખડક. પછી છે કે શું તમે જ્વાળામુખીમાંથી નીકળનાર લાવાની કલ્પના કરી શકો છો? વાસ્તવમાં આગની જેમ લાળચોળ પ્રવાહી મેઘવાજ લાવા છે જે પૃથ્વીના આંતરિક ભાગમાંથી નીકળી સપાટી પર પથરાય છે. કે જે જ્વાળામુખીમાંથી જે નીકળનાર લાવા છે આપણે એની કલ્પના કરી શકીએ છીએ, તો કે જે વાસ્તવમાં આગની જેમ જે લાલચોળ પ્રવાહી છે એ મેઘમાં છે અને જે લાવા છે એ પૃથ્વીના આંતરિક ભાગમાંથી બહાર નીકળી સપાટી પર પથરાય છે. જ્યારે પ્રવાહી લાવા પૃથ્વીની સપાટી પર
આવે છે તે ઝડપથી ઠંડા થઈ નક્કર બની જાય છે અને ભૂકવચ પર આપણને જોવા મળતા ખડકોને બાહ્ય અગ્નિકૃત ખડક કહે છે. કે આપણને જે લાવા જોવા મળે છે બહાર, તો કે એ ઝડપથી ઠંડા થઈ ને કેવા બની જાય છે, તો કે નક્કર થઈ જાય છે. અને ભૂકવચ ઉપર આપણને જે મળતા આવા ખડકો છે એ બાહ્ય અગ્નિકૃત ખડક આપણે એને કહીએ છીએ. તેની જે રચના છે, સંરચના એટલે કે ગોઠવણ છે, એ ખૂબ જ નાની દાણાદાર જેવી હોય છે. દ્રષ્ટાંત તરીકે બેલસાટ પ્રવાહી મેઘમાં ક્યારેક ભૂકવચની અંદર ઊંડાઈ જ ઠરી જાય છે. હવે ઘણી વાર શું બને છે, જો કે પ્રવાહી મેઘમાં છે એ ક્યારેક ભૂકવચ છે તો એની અંદર જ અંદરને અંદર જ ક્યારેક ઠરી જાય છે. આ પ્રકારે બનેલ નક્કર ખડકોને આંતરિક અગ્નિકૃત ખડક કહીએ છીએ. હવે આ પ્રકારે જે નક્કર બનેલો છે ખડક એને શું કહેવામાં આવે છે, તો કે આંતરિક અગ્નિકૃત ખડક એને કહેવામાં આવે છે. ધીરે ધીરે લાવા ઠરવાને કારણે એ મોટા દાણાનું સ્વરૂપ ધારણ કરે છે. હવે જ્યારે ધીરે ધીરે એ ઠરે છે ત્યારે એ મોટા દાણા જેવું સ્વરૂપ ધારણ કરે છે. ગ્રેનાઇટ આવા ખડકોનું એક દ્રષ્ટાંત છે, જે ઘંટીમાં અનાજ દાણા કે મસાલાને પીસવા માટે જે પથ્થરનો ઉપયોગ મોટા ભાગે થાય છે તેને ગ્રેનાઇટના બનેલા હોય છે. કે આપણે ઘંટીમાં જે મસાલા દળવા માટે જે પથ્થર આવે છે એ શું હોય છે, તો કે ગ્રેનાઇટના બનેલા હોય છે. પછી છે જળકૃત ખડકો, કે ખડકો ઘસાય અથડાય કે ટકરાઈને નાના નાના ટુકડામાં ફેરવાય છે. હવે ખડકો કેવા થાય છે, તો કે ઘસાય અથડાય એકબીજા સાથે ટકરાઈને નાના નાના ટુકડામાં ફેરવાય જાય છે. આ નિક્ષેપ પવન હવા પાણી વગેરે દ્વારા એક સ્થળેથી બીજે સ્થળે પહોંચે છે. તો કે આ જે નિક્ષેપ છે, હવા છે, પાણી છે, પછી પવન છે, એ વગેરે દ્વારા અનેક સ્થળેથી એકબીજી જગ્યાએ પહોંચે છે અને તે ત્યાં જમા થાય છે. આ નિક્ષેપિત ખડક દબાય અને નક્કર બની ખડકના સ્તર બનાવે છે. કે આ જે નિક્ષેપિત ખડક છે અમુક દબાઈ જાય છે અને અમુક નક્કર બની અને જે ખડકના સ્તર બનાવે છે. આ પ્રકારના ખડકોને પ્રસ્તર ખડક કહેવામાં આવે છે. જે આ પ્રકારના ખડક છે એને શું કહેવામાં આવે છે, તો કે પ્રસ્તર ખડક કહેવામાં આવે છે. દ્રષ્ટાંત તરીકે રેતાળ પથ્થર રેતના કણોથી બનેલ છે. આ ખડકોમાં વનસ્પતિ પ્રાણી અને અન્ય સૂક્ષ્મ જીવાણુઓ જે ક્યારેક આ ખડકમાં જોવા મળે છે જે જીવાત્મિક પણ બને છે. કે અમુક વખત જે સૂક્ષ્મ જીવાણુઓ છે તો ક્યારેક આ ખડકમાં આપણને જોવા મળે છે, આજે જીવાત્મિક પણ બને છે. પછી છે રૂપાંતરિત ખડકો, તો કે અગ્નિકૃત અને જળકૃત ખડકો ઊંચા તાપમાને અને અતિશય દબાણને કારણે રૂપાંતરિત ખડકોમાં ફેરવાઈ જાય છે. હવે ઘણી વાર શું થાય છે કે જે રૂપાંતરિત ખડકો છે એ અગ્નિકૃત અને જળકૃત ખડકો છે એ ઊંચા તાપમાને અને અતિશય દબાણને કારણે રૂપાંતરિત ખડકોમાં એ ફેરવાઈ જાય છે. તેવા ખડકોને રૂપાંતરિત ખડકો કહે છે. દ્રષ્ટાંત તરીકે ચીકણી માટી સ્લેટમાં અને ચૂના પથ્થર અને આરસ પહાડમાં ફેરવાઈ જાય છે. તમે જાણીને નવાઈ પામશો કે કેટલીક ચોક્કસ પરિસ્થિતિઓમાં એક પ્રકારના ખડક ચક્રિય પદ્ધતિથી એકબીજામાં પરિવર્તિત થઈ જાય છે. આપણને ઘણી વાર નવાઈ લાગશે કે કેવા ઘણી વખત કે કેટલીક ચોક્કસ પરિસ્થિતિમાં એક પ્રકારના જે ખડક છે એ ચક્રિય પદ્ધતિથી એકબીજામાં પરિવર્તિત થઈ જાય છે, કે એકબીજામાં સમાઈ જાય છે. એક ખડકમાંથી બીજા ખડકમાં પરિવર્તન થવાની આ પ્રક્રિયાને ખડક ચક્ર કહે છે. હવે એક ચક્ર, એક જે ખડક છે એમાંથી બીજું, બીજામાંથી ત્રીજું, એ રીતે જે પ્રક્રિયા થતી રહે છે એને ખડક ચક્ર કહે છે. તમે જાણો છો કે પ્રવાહી મેઘમાં ઠંડો થઈ નક્કર અગ્નિકૃત ખડક બની જાય છે. હવે તમે જાણો છો કે જે પ્રવાહી મેઘમાં છે એ ઠંડો થઈ અને નક્કર અગ્નિકૃત ખડક છે એ બની જાય છે. આ અગ્નિકૃત ખડકો નાના નાના ટુકડા રૂપે એક સ્થળેથી બીજા સ્થળે સ્થળાંતર થઈ પ્રસ્તર ખડકનું નિર્માણ કરે છે. હવે આ જે અગ્નિકૃત ખડકો છે એ નાના નાના ટુકડા સ્વરૂપે એક સ્થળેથી બીજા સ્થળે સ્થળાંતર થઈ પ્રસ્તર ખડક છે એનું નિર્માણ કરે છે. તાપમાન અને દબાણને કારણે અગ્નિકૃત અને પ્રસ્તર ખડક રૂપાંતરિત ખડકમાં બદલાઈ જાય છે. અતિશય તાપમાન અને દબાણને કારણે રૂપાંતરિત ખડક છે એ પુનઃ પીગળી પ્રવાહી મેઘમાં બની જાય છે. હવે અતિશય તાપમાન અને દબાણ હોય છે એના કારણે જે રૂપાંતરિત ખડક છે એ ફરી વખત પીગળી અને પ્રવાહી મેઘમાં છે એ બની જાય છે. આ પ્રવાહી મેઘમાં ફરી ઠંડો થઈ નકલ અગ્નિકૃત ખડકમાં પાછો ફેરવાઈ જાય છે. ખડકો આપણા માટે ખૂબ જ ઉપયોગી છે અને નક્કર ખડકોનો ઉપયોગ સડક, મકાન અને ઇમારતો બનાવવા માટે કરવામાં આવે છે. જે નક્કર ખડકો છે એનો ઉપયોગ શેના માટે છે, તો કે સડક, મકાન અને જે ઇમારતો બનાવવા માટે એનો ઉપયોગ થાય છે.
खड़क विविध खनिजों माथी बने छे अने खनिज कुदरती रूपे जोवा मळतो पदार्थ छे। हवे जे खड़क छे एमांथी बने छे, जे विविध खनिजो छे तेमांथी बने छे, अने खनिज कुदरती रूपे आपणने मळतो पदार्थ छे के जेमां निश्चित भौतिक गुणधर्मो अने निश्चित रासायनिक मिश्रण होय छे। खनिज मानव जाति माटे खूबज महत्वनुं छे, जे खनिज छे ए मानव जाति माटे खूबज महत्वनुं छे। કેટલાકનો ઉપયોગ છે આપણે એને ઈંધણ તરીકે થાય છે, જેમ કે કોલસો, કુદરતી વાયુ, ખનિજ તેલ અને પેટ્રોલિયમ। તેનો ઉપયોગ છે વિવિધ ઉદ્યોગો અને ઔષધિ બનાવવા માટે પણ થાય છે, જેમ કે લોખંડ, એલ્યુમિનિયમ, સોનું અને યુરેનિયમ વગેરે। પછી છે ભૂમિ સ્વરૂપોનું નિર્માણ, તો કે મૃદાવરણ એ ભૂતકટીમાં વિભાજિત છે, જેને મૃદાવરણીય ભૂતકટી એટલે કે પેટ કહે છે। તમે એ જાણીને નવાઈ પામશો કે ભૂતકટીઓ એટલે કે પ્લેટો અલગ અલગ દિશામાં ફરતી રહે છે, એટલે કે વર્ષે ફક્ત થોડા સેન્ટીમીટર પૃથ્વીમાં પીગળેલા મેગમામાં જ થતી ગતિને કારણે આમ બને છે, કે જે મેગમા છે, પીગળેલો મેગમા, એમાં એની જે ગતિ છે એને કારણે આવું થાય છે। પૃથ્વીની અંદર પીગળેલ મેગમા એક વર્તુળ રૂપે ફરતો રહે છે, એટલે પૃથ્વી છે એની અંદર જે પીગળેલ મેગમા છે એ એક વર્તુળ રૂપે ફરતો રહે છે। પ્લેટની ગતિને કારણે પૃથ્વીની સપાટી પર પરિવર્તન થાય છે, હવે જે પ્લેટની ગતિ છે એને કારણે પૃથ્વીની સપાટી ઉપર આપણને પરિવર્તન છે એ જોવા મળે છે। પૃથ્વીની ગતિઓને એ બળોને આધારે વિભાજિત કરવામાં આવે છે, હવે જે પૃથ્વીની ગતિ છે એના જે બળ છે પૃથ્વીની ગતિનું એના આધારે વિભાજિત કરવામાં આવે છે, જેના કારણે આ ગતિઓ પેદા થાય છે, કે જેના કારણે આ જે ગતિઓ છે એ પેદા થાય છે। તે બળ પૃથ્વીના આંતરિક ભાગમાં નિર્માણ પામે છે, જેને આંતરિક બળ એટલે કે ઇન્ડોજેનિક ફોર્સ કહે છે। જે બળ પૃથ્વી સપાટી પર ઉત્પન્ન થાય છે તેને બાહ્ય બળ એક્સોજેનિક ફોર્સ કહે છે। આંતરિક બળ ક્યારેક આકસ્મિક ગતિ પેદા કરે છે, તો વળી ક્યારેક ધીમી ગતિ, ભૂકંપ અને જ્વાળામુખી જેવી આકસ્મિક ગતિને કારણે પૃથ્વીની સપાટી પર પરિવર્તન થાય છે। હવે આંતરિક બળ છે એ ક્યારેક શું, તો કે આકસ્મિક ગતિ પેદા કરે છે, તો વળી ક્યારેક ધીમી ગતિ, ભૂકંપ અને જ્વાળામુખી જેવી આકસ્મિક જે ગતિ છે એને કારણે પૃથ્વી સપાટી પર પરિવર્તન થાય છે। ભૂકવચ પર ખુલ્લું એક એવું છિદ્ર હોય છે જેમાંથી પીગળેલા પદાર્થ છે એ અચાનક નીકળે છે, એટલે ભૂકવચ જ્યારે ખુલ્લું હોય તેમાં એક એવું આપણને છિદ્ર જોવા મળે છે કે જેમાં પીગળેલા જે પદાર્થો છે એ અચાનક નીકળે છે, તેને આપણે જ્વાળામુખી કહીએ છીએ। આમ મૃદાવરણીય ભૂકતી એટલે કે પ્લેટોની ગતિશીલતાથી પૃથ્વી સપાટી પર કંપન થાય છે, કે આમ જે મૃદાવરણીય પ્લેટો છે એની જે ગતિશીલતા છે ફરવાની જે, એમાંથી પૃથ્વી સપાટી પર આપણને કંપન જોવા મળે છે। આ કંપન તેના કેન્દ્રની ચારે બાજુ કરે છે, આ કંપનને ભૂકંપ કહે છે, કે ધ્રુજારી થાય એટલે કે ભૂકંપ એને આપણે કહીએ છીએ। ભૂકંપની નીચે જે સ્થાન છે જ્યાંથી કંપનની શરૂઆત થાય તેને ઉદ્ગમ કેન્દ્ર કહેવામાં આવે છે, કે આ જે ભૂકવચ છે એની નીચે કે જે સ્થાન અથવા તો જ્યાંથી કંપનની શરૂઆત થતી હોય છે એને ઉદ્ગમ કેન્દ્ર કહેવામાં આવે છે। આ કંપન ઉદ્ગમ કેન્દ્રના બહારની તરફ તરંગો રૂપે ગતિ કરે છે, આ કંપન શું કરે છે કે જે ઉદ્ગમ કેન્દ્ર છે તેની બહાર તરંગો રૂપે ગતિ કરે છે। ઉદ્ગમ કેન્દ્રના નજીકના સપાટીના કેન્દ્રને અધિકેન્દ્ર કહે છે, એટલે કે નિગમન કેન્દ્ર એને કહેવામાં આવે છે। અધિકેન્દ્રના સૌથી નજીકના ભાગમાં સૌથી વધુ નુકસાન થાય છે, અને અધિકેન્દ્રથી અંતર વધવાની સાથે જે ભૂકંપ છે એની તીવ્રતા છે એ ધીરે ધીરે ઓછી થતી જાય છે। ઉપરાંત ભૂકંપની આગાહી સંભવ નથી, હવે ભૂકંપ છે એની આગાહી આપણે પહેલાથી કરી શકતા નથી, પરંતુ જો આપણે પહેલેથી સાવચેત હોઈએ તો તેની અસરને ચોક્કસપણે આપણે ઘટાડી શકીએ છીએ, કે જો આપણે એમાં આપણે પહેલેથી સાવચેત હોય તો એની આપણે જે અસર છે એને ઘટાડી શકીએ છીએ। સ્થાનિક લોકો કેટલીક સામાન્ય પદ્ધતિથી ભૂકંપની સંભાવનાનું અનુમાન કરે છે, જેમ કે પ્રાણીઓના વર્તનનો અભ્યાસ, તળાવની માછલીઓની તીવ્ર હેરફેર,
સરિસૃપોનું પૃથ્વી સપાટી પર આવવું. અને સ્થાનિક લોકો છે એ કેટલીક જે સામાન્ય પદ્ધતિ છે એ ભૂકંપની સંભાવનાનું અનુમાન કરે છે કે જ્યારે આવવાનું હોય છે એનું અનુમાન લગાવી શકે છે. કેવી રીતે? કે પ્રાણીઓ છે તો એના વર્તનનો અભ્યાસ કરે છે. પ્રાણી છે તો એને પેલા ખબર પડી જાય છે. તો જે તળાવની માછલીઓ છે એ તીવ્ર હેરફેર કે તળાવમાં ફટાફટ તરવા લાગે છે. અને સરિસૃપ પ્રાણી કે જે પેટેથી ચાલતા પ્રાણીઓ હોય છે એ પણ એની પૃથ્વી સપાટી પર આવવું વગેરે. મુખ્ય ભૂમિ સ્વરૂપો તો કે ઘસારણ એ ધોવાણ, પરિવહન અને નિક્ષેપણ જેવી ક્રિયા દ્વારા ભૂસપાટી સતત બદલાતી રહે છે. ઘસારણ અને જે ધોવાણ છે એના દ્વારા, પરિવહન અને જે નિક્ષેપણ જેવી પ્રક્રિયા છે એના દ્વારા ભૂમિ સપાટી સતત બદલાતી રહે છે. પૃથ્વીની સપાટી પર ખડકોના તૂટવાથી ઘસારણની પ્રક્રિયા થાય છે. હવે પૃથ્વી સપાટી છે તેના જે ખડકો તૂટવાથી શું થાય છે? તો કે એની જે ઘસારણની પ્રક્રિયા થાય છે. ભૂસપાટી પર જળ, પવન અને હિમ જેવા વિભિન્ન ઘટકો દ્વારા થતા ક્ષયને ઘસારણ કહીએ છીએ. એટલે જે ભૂમિ સપાટી છે તો એના ઉપર જળ, પવન અને હિમ જેવા જે વિભિન્ન ઘટકો દ્વારા થતા ક્ષયને ઘસારણ આપણે કહીએ છીએ. પવન, જળ વગેરે ઘસારણયુક્ત પદાર્થોને એક સ્થળેથી બીજા સ્થળે લઈ જાય છે, તેને પરિવહન કરે છે. કે એક સ્થળેથી બીજા સ્થળે જવું આપણે એને પરિવહન કહીએ છીએ. અને તે પદાર્થોનું અન્યત્ર નિક્ષેપણ કરે છે. ઘસારણથી નિક્ષેપણ સુધીની જે આ પ્રક્રિયા છે એ પૃથ્વીની સપાટી પર વિભિન્ન ભૂમિ સ્વરૂપનું નિર્માણ કરે છે. કે એક જગ્યાએથી બીજી જગ્યાએ તો એ શું થાય છે? તો કે ભૂમિ સ્વરૂપો છે એનું નિર્માણ એ કરે છે. પછી નદીનું કાર્ય કે નદીના પાણીથી જમીનનું ઘસારણ થાય છે. હવે નદી છે એ જતી હોય તો એની જગ્યાએ જમીન છે, તો એક જગ્યાએથી બીજી જગ્યાએ માટી છે એ જતી રહે છે. જ્યારે નદી નક્કર ખડક પરથી સીધા ઢોળાવવાળી ખીણ કે નીચાણવાળી ભૂમિમાં પડે છે. હવે જે જ્યારે નદી છે એ શું થાય છે કે નક્કર ખડક પરથી અમુક જગ્યાએ આમ ઢાળમાં વહેતી હોય છે, તો કે ઢોળાવવાળી ખીણ અથવા તો નીચાણવાળી જે ભૂમિમાં તે પડે છે તો તેને જળ પ્રાપ્ત કે જળધોધ કહે છે. આપણે શું કહેશું? તો કે એને જળધોધ કહેશું. જ્યારે નદી મેદાની ક્ષેત્રમાં પ્રવેશ કરે છે તે તો મણાકવાળા માર્ગ પર વહેવા લાગે છે. હવે જ્યારે જે મેદાની ક્ષેત્ર છે ત્યાં પ્રવેશ કરે છે તો શું થાય છે? તો કે વણાકવાળો જે માર્ગ હોય ત્યાંથી તે વહેવા લાગે છે. અને નદીના આ મોટા વળાંકોને સર્પાકાર અથવા તો વહન માર્ગ કહે છે. કે જ્યાં નદીનો મોટો વળાંક છે એને શું કહેવામાં આવે છે? તો કે સર્પાકાર વહન માર્ગ એને કહેવામાં આવે છે. ત્યારબાદ સર્પાકાર વહન માર્ગના કિનારા પર સતત ઘસારણ અને નિક્ષેપણ શરૂ થઈ જાય છે. જે સર્પાકાર વહન માર્ગ છે એના કિનારા પર શું થાય છે? તો કે સતત ઘસારણ અને નિક્ષેપણ છે એ શરૂ થઈ જાય છે. સર્પાકાર વળાંકો સમય જતા ખૂબ જ નજીક આવી જતા લગભગ ઘોડાની નાળ આકારને વર્તુળાકાર ધારણ કરે છે. હવે તમને જે ચિત્ર આપેલું છે એમાં આપણને દેખાય જ છે કે સરોવરની જે રચના છે એ કેવી રીતે થાય છે. તો કે જે સમય જતો જાય છે એમને ખૂબ જ નજીક આવી જાય છે અને લગભગ જે ઘોડાની નાળ હોય છે એવો આકાર અથવા તો વર્તુળાકાર છે એ ધારણ કરે છે. આ અવસ્થામાં જ્યારે નદીમાં પૂર આવે છે ત્યારે નિક્ષેપણથી જ વણાક વચ્ચેના ભૂમિભાગો છે એ નદી પ્રવાહથી કંપાઈ જાય છે અને નદી તેના લાંબા માર્ગને છોડી સીધો માર્ગ ગ્રહણ કરે છે. તો આપણને શું કીધું? કે જે આ અવસ્થા છે જ્યારે પૂર આવે છે નદીમાં ત્યારે, તો કે નિક્ષેપણથી જે વણાક વચ્ચેના જે ભૂમિભાગો છે એ નદી પ્રવાહથી કપાઈ જાય છે અને નદી જે લાંબા માર્ગને છોડી અને સીધો માર્ગ છે એ ગ્રહણ કરે છે. નદીના છોડેલા નળાકાર ભાગમાં પાણી રહી જાય છે તેને નળાકાર સરોવર કહે છે. કે જે નળાકાર આકાર છે એમાં પાણી ભરાઈ જાય છે એટલે શું થાય કે નદી તો સીધી વહેવાની છે, તો જે ભાગમાં નળાકાર ભાગમાં પાણી જે ભરાઈ ગયું છે એને નળાકાર સરોવર એને કે અથવા તો છોડેલો જે નળાકાર ભાગ રહી જાય છે એને નળાકાર સરોવર કહેવામાં આવે છે. ક્યારેક નદી પોતાના કિનારાથી બહાર વહેવા લાગે છે. તો ઘણીવાર શું થાય છે કે નદી પોતાનો જે કિનારો છે ત્યાંથી બહાર પણ વહેવા લાગે છે. પરિણામે નજીકના વિસ્તારોમાં કાંપ અને અન્ય પદાર્થોનું નિક્ષેપણ થાય છે. ઘણીવાર શું થાય કે જે બહાર વહી જાય છે તો ત્યાં કાંપ અને અન્ય જે પદાર્થો છે ત્યાં રહી જાય છે. તેને પૂરના મેદાનો કહે છે. કે તેને શું કહેવામાં આવે છે? તેને પૂરના મેદાનો કહેવામાં આવે છે. જ્યારે નદીના બંને કિનારે મોટા પ્રમાણમાં કાંપ માટીના નિક્ષેપણથી લાંબા અને ઓછી ઊંચાઈના અનેક ઢગ રચાય ત્યારે તેને કુદરતી તટબંધ કહે છે.
અચાનક ઘણી વખત શું થાય છે તો કે નદીના જે બંને કિનારા હોય છે એ મોટા પ્રમાણમાં કાપ અને માટીથી મોટા ઢગ થઈ જાય ત્યારે આપણે જે એને કુદરતી તટબંધ કહીએ છીએ. સમુદ્ર સુધી પહોંચતા સુધીમાં નદીનો પ્રવાહ ધીમો થઈ જાય છે તથા નદી અનેક પ્રવાહોમાં વિભાજિત થઈ જાય છે. હવે સમુદ્ર સુધી પહોંચે પહોંચે ત્યાં તો શું થઈ જાય છે, અનેક એના વિભાગો છે એ પડી જાય છે અને જે શાખા પ્રશાખા તરીકે એને ઓળખવામાં આવે છે. અહીં નદીની ગતિ ધીમી થઈ જાય છે કે તે પોતાની સાથે લાવેલ કાંપ, રેતી, માટી અને અન્ય જે પદાર્થો છે એનું નિક્ષેપણ કરવા લાગે છે. હવે ઘણી વખત એની સાથે શું લાવે છે તો કે પોતાની સાથે લાવેલ કાંપ છે, રેતી છે, માટી છે અને અન્ય જે પદાર્થોનું છે નિક્ષેપણ એ કરવા લાગે છે. દરેક શાખા પ્રશાખા પોતાના મુખનું નિર્માણ કરે છે. બધા મુખોના નિક્ષેપણના જથ્થાથી મુખ ત્રિકોણ એટલે કે ડેલ્ટાનું નિર્માણ થાય છે. આપણે જો આપણે બોલીએ છીએ ને કે અહીંયા મુખ ત્રિકોણ પ્રદેશ આવેલો છે તો એ જ મુખ ત્રિકોણ પ્રદેશ છે કેવી રીતે રચાય છે તો કે પોતાના જે મુખનું નિર્માણ કરે છે અને જે બધા ખડકો છે બધા મુખોના નિક્ષેપણના જથ્થામાંથી એ મુખ ત્રિકોણ એટલે કે ડેલ્ટાનું નિર્માણ કરે છે. પછી છે સમુદ્ર મોજાનું કાર્ય. તો કે સમુદ્ર મોજાના ઘસારણ અને નિક્ષેપણ કિનારાના ભૂમિ સ્વરૂપો બનાવે છે. સમુદ્રના મોજા સતત ખડકો સાથે ટકરાયા કરે છે. આપણને ખબર છે મોજા હોતા હોય તો પથ્થર ત્યાં પડેલા હોય તો એની સાથે એ સતત એની સાથે પ્રક્રિયા કરે છે, ટકરાયા કરે છે, જેનાથી તિરાડો પડે છે કે પાણી વહેતું હોય વધારે તો એના ઉપર શું થઈ જાય છે કે તિરાડો પડી જાય છે. સમયાંતરે તે મોટી અને પહોળી બની જાય છે. સમય જતા જતા એ કેવી થઈ જાય છે તો તિરાડ મોટી થતી જાય છે. તેને સમુદ્રી ગુફા કહે છે. તેને શું કહેવામાં આવે છે તો કે સમુદ્રી ગુફા કહેવામાં આવે છે. આ ગુફાઓના મોટા થતા જવાથી માત્ર છત જ રહે છે જેનાથી તટીય એટલે મહેરાબ છે એ કમાન બને છે. હવે ઘણી વખત આ ગુફા છે એ મોટા થવા છતા જવાથી ખાલી છત જ રહે છે, બાકી બધું પડી જાય છે. એટલે જેનાથી જે તટીય કમાન જ બને છે. સતત ઘસારણ છતને પણ તોડી નાખે છે. જે સતત ઘસારણ થતું હોય તેની જે છત છે એને પણ એ તોડી નાખે છે ને ફક્ત દિવાલો જ રહે છે. દિવાલ જેવા આ ભૂમિ સ્વરૂપને સ્ટેક કહે છે. જે દિવાલ જ રહે છે એને શું કહેવામાં આવે છે તો કે એ ભૂમિ સ્વરૂપ છે એને સ્ટેક કહેવામાં આવે છે. સમુદ્ર જળની ઉપર લગભગ ઉર્ધ્વ થયેલ ઊંચા ખડકાળ કિનારાઓને સમુદ્ર કમાન કહે છે. હવે લગભગ જે ઉર્ધ્વ થયેલા એટલે કે ઊંચા જે ખડકો હોય છે તેને કિનારાઓને સમુદ્ર કમાન છે કહેવામાં આવે છે. સમુદ્રી મોજાઓ કિનારા પર નિક્ષેપણ જમા કરી સમુદ્રનું પુલિનનું નિર્માણ કરે છે. હવે જે સમુદ્રી મોજાઓ છે એ કિનારા ઉપર જે નિક્ષેપણ જે જમા થયેલું છે એને સમુદ્રી પુલિનનું નિર્માણ એને કહે છે. પછી છે હિમનદીનું કાર્ય. તો એનું કાર્ય કયું છે તો કે હિમનદી હિમાચિત પર્વતીય ક્ષેત્રોમાં બરફની નદીઓ બને છે. કે જે હિમનદી છે કેવી રીતે થાય તો કે પર્વતીય ક્ષેત્ર હોય છે તેમાં બરફ છવાયેલો હોય છે તો કે આ જે બરફની નદીઓ બને છે. હિમનદીઓ નીચેના નક્કર ખડકોથી ગોળાશમાં માટી અને પથ્થરોનું ઘસારણ કરી વિશિષ્ટ કે ગોળાશની ભૂમિ દ્રશ્યનું નિર્માણ કરે છે. જે હિમનદીઓ છે એની નીચે શું આવેલું હોય છે તો કે નીચે નક્કર ખડકોથી એ ગોળાકારમાં માટી અને પદાર્થો છે પથ્થરો છે એનું ઘસારણ કરીને વિશિષ્ટ કે ગોળાશની ભૂમિ દ્રશ્યનું નિર્માણ એ કરે છે. હિમનદી ઘસારણ દ્વારા યુ આકારના ખીણનું નિર્માણ કરે છે. હવે જે હિમનદી છે એ ઘસારણ કરીને આપણે જે યુ કેવું હોય છે એ આકારનું એ ખીણનું નિર્માણ કરે છે. હિમનદી પીગળતા પર્વતીય ક્ષેત્રોમાં આવેલા કોતરોમાં પાણી ભરાય સરોવર એટલે કે તાણનું નિર્માણ થાય છે. હિમનદી પીગળી જાય તેનું જે પાણી છે એ પર્વતીય ક્ષેત્રોમાં જે આવેલી કોતરો હોય છે એમાં ભરાઈ જાય છે અને એ પાણી ભરાઈ જતા એ સરોવરનું નિર્માણ થાય છે. હિમનદી દ્વારા લાવવામાં આવેલ પદાર્થો જેવા કે નાના મોટા ખડકો, રેતી અને કાંકરા નિક્ષેપિત થતા તેના પ્રવાહ વચ્ચે ટેકરી રૂપ એટલે કે ટ્રમલિન ભૂમિ સ્વરૂપની રચના થાય છે. હવે ઘણીવાર શું બને છે કે પાણી છે આવતું હોય તો એની સાથે નાના મોટા ખડકો છે, રેતી અને કાંકરા છે એ નિક્ષેપિત થતા તે જેનો પ્રવાહ છે એની વચ્ચે ટેકરી રૂપ એટલે કે ટ્રમલિન ભૂમિ સ્વરૂપની રચના થાય છે. પછી છે પવનનું કાર્ય. કે રણમાં પવન અને ઘસારણ અને
નિક્ષેપણનું મુખ્ય પરિબળ છે. હવે પવનનું શું કાર્ય છે? તો કે રણમાં જે પવન અને ઘસારણ છે એ નિક્ષેપણનું મુખ્ય પરિબળ છે. પવન ખડકોના ઉપરના ભાગની સરખામણી એ નીચલા ભાગને સરળતાથી ઘસે છે. કે જે પવન છે એના જે ખડકો છે ઉપરના ભાગની સરખામણી છે એની જગ્યાએ જે નીચલો ભાગ છે એને સરળતાથી એ ઘસી શકે છે. આથી આવા ખડકોના આધાર સેંકડો અને મથાળું મોટું રહે છે. એટલે આવા જે ખડકો છે એનો આધાર કેવો હોય છે? સાંકડો હોય છે. અને મથાળું એનું કેવું હોય છે? તો કે મોટું હોય છે. રણમાં ભૂછત્ર આકારના ખડકો જોવા મળે છે જેને સામાન્ય રીતે ભૂછત્ર ખડક કહેવામાં આવે છે. હવે રણમાં આપણને શું જોવા મળે છે? તો કે ભૂછત્ર ખડક છે એ આપણને જોવા મળે છે. તો જે આવા જે છે ભૂમિ સ્વરૂપો ને ભૂછત્ર ખડક તરીકે ઓળખવામાં આવે છે. પવન ગતિથી પોતાની સાથે રેતને એક સ્થળેથી બીજી સ્થળે પહોંચાડે છે. હવે પવનની ગતિ એ શું કરે છે? કે પોતે એક સ્થળેથી બીજા સ્થળે એને પહોંચાડે છે. જ્યારે પવનની ગતિ અટકે છે ત્યારે તે રેતી જમીન પર પથરાઈને નાની ટેકરી બને છે, તેને ધુવા કહે છે. હવે પવન છે જ્યારથી વાતો હોય ત્યારે રેતી છે એની સાથે સાથે જતી હોય. પવન જ્યારે અટકી જાય ત્યારે એ જે રેતી પથરાઈ જાય છે ત્યારે અથવા તો નાની નાની જે ટેકરીઓ બને છે તેને આપણે ધુવા કહીએ છીએ. જ્યારે રાજસ્થાનના રણમાં આ પ્રકારના ધુવા જોવા મળે છે તેને દૂર લઈ જાય છે અને જ્યારે આ માટીના કોણ છે એ વિશાળ વિસ્તારમાં નિક્ષેપિત થઈ જાય છે. હવે આ પ્રકારના આપણે ધુવા ક્યાં જોવા મળે છે? તો કે જે રાજસ્થાનનું રણ પ્રદેશ છે ત્યાં આપણને આવા ધુવા જોવા મળે છે, તેને દૂર લઈ જાય છે. અને જ્યારે આ વિસ્તાર છે એને નિક્ષેપિત થઈ જાય છે ત્યારે તેને લોયસ કહે છે. જે ચીનમાં મોટા લોયસ છે એ નિક્ષેપ આપણને જોવા મળે છે. હવે આપણને ક્યાં જોવા મળે છે? તો કે આ ચીનમાં આપણને જોવા મળે છે. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો, આપણો પાઠ છે અહીંયા પૂર્ણ થાય છે.